ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ને હું ધારા દેસાઈ વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત કરું છું આજે હું ધોરણ ચારમાં વિષય પર્યાવરણમાં અભ્યાસ કરાવીશ પર્યાવરણને આપણે આસપાસ પણ કહીએ છીએ આગળના વિડીયોમાં આપણે ઘણા બધા પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે આગળના પાઠનો અભ્યાસ શરૂ કરીશું પાઠ તેર નદીની સફર કયો પાઠ છે નદીની સફર નદી વિશે આમાં જણાવ્યું છે કે નદી દ્વારા નદી કયા ઉપયોગમાં આવે છે નદી ક્યાંથી નીકળે છે નદીથી આપણને શું ફાયદા થાય છે તે બધું આમાં દર્શાવ્યું છે તો ચલો આ પાઠની શરૂઆત કરીએ નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ શું કે છે નદીમાં જે નદીનું જે ચિત્ર આપ્યું છે તેને ધ્યાનપૂર્વક જુઓ તમે તમારી ચોપડીમાં તેનું અવલોકન કરી શકો છો નીચે આપેલા શબ્દો વાંચ્યો અને પછી શું કહે છે નીચે આપેલા શબ્દો વાંચો હોળી વહેતું શું કહે છે હોળી વહેતું પાણી વાદળા માછલી માછલી જલીય વનસ્પતિઓ નદી મોટું જહાજ તેલ નદી કિનારો દુર્ગંધ ફેક્ટરીઓ કપડાં ધોવા પ્રાણીઓ બીજા કામ બદલાવ શહેર શું કહે છે આ બધા શબ્દો આપેલા છે તે તમારે વાંચવાના છે જેવી રીતે કે હોડી આપેલું છે વહેતું પાણી આપેલું છે વાદળા આપેલા છે માછલી આપી છે જલીય વનસ્પતિઓ આપી છે નદી આપી છે મોટું જહાજ આપેલું છે તેલ આપેલું છે નદી કિનારો આપેલો છે દુર્ગંધ પછી ફેક્ટરીઓ ક કપડાં ધોવા પ્રાણીઓ બીજા કામ અને પછી બીજા કામ પછી બદલાવ અને શહેર જે જે આપેલું છે તે દર્શાવ્યું છે તે જે જે ચિત્રો આપેલા છે તે અહીંયા શબ્દોમાં વર્ણન કર્યું છે ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો શું કે છે આ બધા ચિત્રનો ઉપયોગ કરીને એક વાર્તા બનાવો અને શું કે છે તમારી વાર્તાને શીર્ષક આપો શું કે છે તેને શીર્ષક આપો હવે શું કહે છે ચાલો જોઈએ ફરીથી ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ આપો શું કહે છે ફરી તે ચિત્રો જુઓ અને તેમાં આપેલા પ્રશ્નોના જવાબ આપો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો રંગ કેવો હોય છે પ્રશ્ન પૂછ્યો જ્યારે નદીની શરૂઆત થાય છે જ્યાંથી નદી ઉત્પન્ન થતી હોય છે ત્યાં પાણીનો રંગ કેવો હોય છે કારણ કે તેમાં કેમિકલ કે કચરો મિક્સ થયો હોતો નથી ત્યાંથી શરૂઆત થઈ હોય છે તેથી ત્યાં શું થાય છે નદી જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન હોય છે શું કહે છે પીવાલાયક હોય છે નદીમાં ક્યાં શું કહે છે ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે આવું કેમ બનતું હશે આપણને પૂછે છે આ શા માટે શું કે છે આ માટે શું ક કારણ હોઈ શકે ચર્ચા કરો જો મેં કીધું ને શું કે છે નદીમાં ક્યાંક ઘણી બધી માછલીઓ જોવા મળે છે ક્યાંક ઓછી જોવા મળે છે તો ક્યાંક તો મરી ગયેલી પણ જોવા મળે છે આવું કેમ બનતું હશે તેવો તમને પ્રશ્ન કર્યો છે તો તમારે ચર્ચા કરીને જવાબ આપવાનો છે તો આવું કેમ બનતું હશે નદી જેમ જેમ આગળ જતી જાય છે શહેરી વિસ્તારમાં પ્રવેશ કરે છે ત્યાં કારખાનાઓ ફેક્ટરીઓ નો સમાવેશ થતો જાય છે અને તેમની ગંદકી શેમાં જાય છે બધી નદીમાં જાય છે તેનો કચરો બધો નદીમાં જાય છે તેને કારણે અમુક વિસ્તારોમાં પાણી વધારે કેમિકલવાળું થાય છે તેને કારણે માછલીઓમાં પણ તે ઝેર ઉત્પન્ન થાય છે અને માછલીઓ મૃત્યુ પામે છે કાં તો નહિવત જોવા મળે છે શું કહે છે આગળ હવે નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે શું કે નદી ગામમાં પહોંચે તે પહેલાં આપણે શું જોઈ શકીએ છીએ પાણી સ્વચ્છ હોય છે શું કે છે નદી ગામમાં પહોંચતી હોય એ પહેલાંનું પાણી જ્યારે ત્યાંથી ઉદ્ભવ થાય છે તેનો ત્યાં પાણી એકદમ ચોખ્ખું હોય છે આથી ઘણી બધી માછલીઓ તેમાં જોઈ શકાય છે શું કે તેને કારણે આપણે ઘણી બધી માછલીઓ જોઈ શકીએ છીએ કેમ કે પાણી સ્વચ્છ હોય છે તેમાં ગંદકી હોતી નથી હવે આગળ શું કે કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો આવું કેમ બન્યું ચર્ચા કરો જો કીધું છે ને કે કઈ જગ્યાએ એવું બન્યું કે ત્યાં પાણીનો રંગ બદલાઈ ગયો અને એવું શું થયું કે કે તેમાં માછલીઓને એવું બધાનો પ્રવેશ ઓછો દેખાય છે નદી જ્યારે શહેરમાંથી પસાર થઈ ત્યારે તેમાં રંગ બદલાઈ ગયો કેમ બદલાઈ ગયો કારણ કે તેમાં કેમિકલનું પ્રમાણ વધી ગયું જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ લોકો તેમાં કચરાનો સમા કચરો નાખવા માંડ્યા અને કચરાનો સમાવેશ જેમ જેમ એમાં થવા માંડ્યો તેમ તેમ તેનું પાણી ગંદુ બનવા માંડ્યું અને શું થાય છે તેમાં શું થાય નદી જ્યારે શહેરમાંથી પસાર થઈ ત્યારે શું થાય છે તેનો રંગ બદલાઈ ગયો પહેલાં હતો ત્યારે ચોખ્ખો હતો ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો શા માટે શું કે ચિત્રો આપેલા છે તેમાં એવી કઈ જગ્યા તમે પસંદ કરશો કે ત્યાં આગળ તમે શાંતિથી રહી શકો અને તમને ગમે નદી નદીના કિનારે રહેવાનું પસંદ કરીશું કારણ કે નદીના કિનારે રહેલું ગામ હોય ત્યાં રહેવાનું પસંદ કરશું કારણ કે ત્યાં આગળ પાણી ચોખ્ખું જોવા મળશે ત્યાં ગંદકી જોવા નહીં મળે કચરો જોવા નહીં મળે અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરી શકીશું જેમ જેમ આગળ જઈશું તેમ તેમ તેમાં પાણીમાં ગંદકી વધતી જશે તેને કારણે આપણે બીમાર પડી શકીએ તેને કારણે આપણે ક્યાં રહેવાનું વધારે પસંદ કરીશું નદી કિનારેના ગામોમાં વસવાટ કરવાનું પસંદ કરીશું કારણ કે ત્યાં પાણી શુદ્ધ હોય છે કારણ કે ત્યાં આગળ પાણીનો ઉદ્ભવ થયેલો હોય છે ત્યાંથી જ નદીનો ઉદ્ભવ ત્યાં આગળથી થયો હોય છે તેથી ત્યાં પાણી ગંદુ હોતું નથી કે ચિત્રમાં જોયેલી કોઈપણ વસ્તુ તમે બદલવા માંગો છો શા માટે કેવી રીતે શું કે જે આ ચિત્રો જુઓ છો તેના ઉપરથી તમે કોઈ વસ્તુ બદલવા માંગો છો કઈ વસ્તુ બદલવા માંગો છો શા માટે હા તો શું કે હા તમે કયો છે બદલાવ કરવા માંગો છો નદીમાં નખાતો કચરો બંધ કરીને તેને સ્વચ્છ કરવા માંગુ છું છે ને નદીને જેમ કારખાનાઓ અને ફેક્ટરીઓમાં જે કચરાઓનો સમાવેશ થાય છે તે બધો કચરો કેમાં ઠાલવવામાં આવે છે નદીઓમાં ઠાલવવામાં આવે છે અને તેને કારણે નદીનું પાણી ગંદુ થાય છે અને તેને કારણે શું થાય છે આમ કરવાથી રોગો રોગો ફેલાય છે શું થાય છે તે રોગોને ફેલાતા અટકાવવા માટે શું કરવું જોઈએ તેમાં કચરો નાખવો ના જોઈએ એટલે શું કહે છે હા નદીમાં નખાતો કચરો બંધ કરીને હું સ્વચ્છ પાણી કરવા માગું છું નદીનું અને આમ કરવાથી રોગો થતાં અટકશે શું કહે છે આમથી આમ કરવાથી આપણે બીમાર પડતા અટકીશું નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય ચર્ચા કરો શું કહે આપણે નદીને સ્વચ્છ રાખવા માટે આપણે શું કરી શકીશું ચર્ચા કરું નદીને સ્વચ્છ રાખવા માટે એક નદીમાં ગંદકી ના કરવી જોઈએ શું કહે છે ગંદકી ગંદકીમાં શું હોય કચરો ના નાખવો જોઈએ તેની આજુબાજુ મળ પેશાબ ના કરવો જોઈએ બીજું બે નદીમાં ઢોર ડાકરને નવડાવવા ના જોઈએ શું કહે છે ત્યાં આગળ ઢોર ડાકર એટલે પશુઓને નવડાવવા ન જોઈએ ત્રણ નદીમાં કારખાના અને ફેક્ટરીઓને દૂષિત પાણીને ત્યાં ઠલવવું ના જોઈએ શું કે છે નદીમાં કારખાના અને ફેક્ટરીઓનો ગંદો કચરો હોય છે જે પાણી હોય છે તે નદીમાં ઠલવવું ના જોઈએ શું કે છે આ રીતે નદીને સ્વચ્છ રાખી શકાય કારણ કે જો આ બધું અંદર પ્રવેશ થશે તો નદી નદી ગંદી થશે તો આ બધું ના થવું જોઈએ હવે આગળ શું કહે છે ચલો જોઈએ જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવું પસંદ કરશો શા માટે શું કે તમારે પાણી પીવું હોય નદીનું તો નદીના કયા ભાગમાં પાણી પીવાનું પસંદ કરશો શા માટે જો મારે પાણી પીવું હોય તો હું નદીના ડાબા ભાગથી પાણી પીવાનું પસંદ કરીશ કારણ કે નદીનું પાણી સ્વચ્છ અને મીઠું હોય છે શું કે જે તે ભાગમાં નદીનું પાણી સ્વચ્છ અને મીઠું હોય છે ત્યાં ગંદકી ઓછી છે પછી આગળ શું કહે છે ચિત્રના છેલ્લા ભાગમાં નદી નદી દરિયાને મળે છે શું કે ચિત્રના છેલ્લો ભાગ છે તેમાં નદી ક્યાં સૌથી છેલ્લે કોને મળે છે દરિયાને મળે છે શું તમે ક્યારેય દરિયો જોયો છે કયા ફિલ્મમાં ક્યાંય ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ શું કહે છે તમને પૂછ્યું છે કે તમે દરિયો ક્યાંય જોયો છે કે પિક્ચરમાં જોયો હોય કે ઓરિજનલ કે તમે ક્યાંય ફરવા ગયા હોય ત્યાં જોયો હોય તેવો પ્રશ્ન પૂછ્યો છે તો તમે જોયો હોય તો તમારે જવાબ લખવાનો છે હા મેં દરિયો જોયો છે તો તમે જોયો હોય તો લખો ને હા મેં દરિયો જોયો છે જો ફિલ્મમાં જોયો હોય તો ફિલ્મમાં અને નજર સામે જોયો હોય તો નજરમાં તો શું લખ્યું છે આને હા હું જ્યારે ઉનાળાના વેકેશનમાં દીવ ગઈ હતી ત્યારે મેં દરિયો જોયો હતો તમે ક્યાંય પણ ગયા હોય ને ત્યાં દરિયો જોયો હોય તે તમે તમ આ જવાબમાં લખી શકો છો તો આને શું લખ્યું છે હા મેં દરિયો જોયો છે હું જ્યારે ઉનાળાના વેકેશનમાં દીવ ગઈ હતી ત્યારે મેં દરિયાનો દરિયાને જોયો હતો એવી રીતે કહે છે કે શું ત્યાં આગળ મેં દરિયો જોયો હતો તમે પણ ક્યાંય પણ જોયો હોય તો તમારે અહીં દર્શાવવાનું છે તમે ક્યારેય નદી કે દરિયાને દરિયા કિનારે ગયા છો ક્યારે શું કે તમને પૂછ્યું છે કે તમે ક્યારેય નદીમાં નદી આગળ કે દરિયા કિનારે ગયા છો ગયા હોય અને તેનો અનુભવ કર્યો હોય તો ક્યારે ગયા છો તેવું પૂછ્યું છે હા હું નદી કે દરિયાના કિનારે ગઈ છું તો તમે ગયા હોય કે ગયા છો તો તમારે લખવાનું છે પછી શું કહે છે રજાઓમાં હું દરિયા કિનારે ગઈ હતી આ શું કે છે હું રજાઓમાં દરિયા કિનારે ગઈ હતી તો તમે જ્યારે પણ ગયા હોય ત્યારે તેનો જવાબ તમારે અહીં લખવાનો છે તો આને એવી રીતે લખ્યું છે હા તો તમે નદી કિનારે ગયા હો તો નદી કિનારાનું લખવાનું દરિયા કિનારે ગયા હો તો દરિયા કિનારે લખવાનું તો આને શું લખ્યું હું હા હું નદી કે દરિયા કિનારો જોયો છે તો પછી શું કહે છે ગઈ છું તો હું પછી એને શું કીધું છે રજાઓના દિવસમાં હું કિનારે ગઈ હતી હવે દરિયાના મોજા કેવી રીતે ઉછળે છે સુ કે દરિયામાં જે મોજા હોય છે તે કેવી રીતે ઉછળે છે તમારા હાથથી બતાવો અને દોરો સુ કે તમે હાથથી તેનો અનુભવ કરીને બતાવો હા તો દરિયા કિનારામાં મોજા કેવી રીતે ઉછળે ઉપર નીચે ઉછળે છે સુ કે દરિયા કિનારામાં મોજા ઊંચા નીચા ઉછળે છે હું તે હું મારા હાથથી નીચે મુજબ બતાવું છું તો તમારે તેનો અભિનય કરીને જાતે બતાવવાનું છે દરિયાનું પાણી પીવાલાયક હોય છે કે કેમ શું કે દરિયાનું પાણી પીવાલાયક હોય છે કે કેમ દરિયાનું પાણી પીવાલાયક હોય કે ના હોય કારણ કે તે ખારું હોય તો શું લખવાનું ના દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી પીવાલાયક પાણી શેનું હોય છે નદીનું હોય છે કારણ કે તે તે શું કે કારણ કે તેમાં અનેક પ્રકારના ક્ષાર મળેલા હોય છે શું કે છે તેમાં અનેક પ્રકારના ક્ષાર હોય છે ત્યાં ત્યાંનું પાણી કેવું લાગે છે ખારું હોય છે તેમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે એટલે શું કે ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી તે દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી તળાવ અથવા જણાઓમાં બદલાવ આવતા જાય છે શું કે તમને વિચાર શું કે તમે વિચારો છો કે તમને વિચાર થાય છે કે અલગ અલગ સમય જેમ જેમ આગળ વધતો જાય છે તેમાં નદી તળાવ અને જણાઓમાં બદલાવ આવતો હશે શું કે બદલાવ થતો જાય છે આ બદલાવ કેવા પ્રકારનો હોઈ શકે છે ચર્ચા કરો શું કે આ બદલાવ આવે છે એ કેવા પ્રકારનો હોય છે તમે ચર્ચા કરો પછી આગળ શું પૂછ્યું છે ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળામાં દિવસોમાં હોય છે ચોમાસામાં શું કહે છે ચોમાસામાં જેટલા તળાવ અને નદીઓ ભરાઈ જાય છે વરસાદથી તેટલું જ ઉનાળામાં તેટલું પાણી જોવા મળે છે ના જોવા મળે જોવા મળે કે ના મળે કારણ કે ચોમાસામાં વરસાદથી તળાવો અને નદીઓ છલાછલ ભરાઈ જાય છે અને શું થાય છે ઉનાળામાં શું થાય છે તે સૂકા પડી જાય છે તેનો વપરાશ થાય છે જેમ જેમ વપરાશ થાય તેનું પાણી ઓછું થતું જાય છે અને તે સુકાઈ જાય છે એટલે શું કહેવા માગે છે કે ચોમાસા અને ચોમાસામાં તળાવ અને નદીઓ જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં હોય છે તો ના હોય તો જવાબમાં શું લખવાનું ચોમાસા અને તળાવ ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળામાં હોતું નથી કેમાં નદીઓ અને તળાવમાં હોતું નથી કારણ કે તેના પાણીનો વપરાશ થઈ ગયો હોય છે અને તે સૂકા પડી જાય છે ફરી જ્યારે ચોમાસું આવે ત્યારે પાછા ભરાઈ જાય છે તો બાળકો આ પાઠમાં ખબર પડીને આપણે આ પાઠનો અભ્યાસ આટલા સુધી કરીશું આ પાઠનો આગળનો અભ્યાસ આગળના વિડીયોમાં કરીશું